નમસ્તે બાળકો, તમે બધા બીજા ધોરણમાંથી હવે ત્રીજા ધોરણમાં આવી ગયા. હવે ગુજરાતીની અંદર આપણે કાવ્ય આપેલી છે એક, એના વિશે આપણે ભણવાનું શરૂ કરીએ. તો કાવ્યનું નામ છે વાંદરાને વાંચતા ન આવડે. તો ચાલો, એના આપણે ગીત છે એ ગીત આપણે ગાવાનું છે અને સાથે સાથે સમજવાનું છે. તો ચાલો બાળકો, ઉંદર રહે છે દરમાં, માણસ રહેતો ઘરમાં, ચકો ચકી રે માળામાં, બટેર તેતર જાળામાં, સમડીનું ઘર ઊંચા ઝાડે, ચામાં ચીડિયા લટકે ડાળે, ગાય બકરી રહેતા વાડે, વંદો તો ચૂપચાપ તિરાડે, સિંહ સુવે છે બોર્ડમાં, ને હું તો બાની સોડમાં. તો આ ગીતની અંદર આપણને પશુ પક્ષી માળો એના રહેઠાણો વિશે આપણને સમજાવવામાં આવ્યું છે. હવે આગળ જુઓ, તો બીજો નંબર છે જુઓ અને કહો. તો જુઓ અને કહોમાં એક ચિત્ર આપેલું છે. તો ચિત્રમાં જોઈ લેજો બાળકો, તો આપણને ઘર દેખાય છે, ઘરની બાજુમાં એક ઝાડ દેખાય છે, ઘરની આગળ એક સિંહ દેખાય છે, આકાશમાં ઘણા બધા પક્ષીઓ પણ ઉડી રહ્યા છે, અને બાજુમાં જુઓ, ઘરની બાજુમાં એક બખોલ આપેલી છે, એ બખોલમાં પણ આપણને કોઈ પ્રાણી દેખાઈ રહ્યું છે. આગળ જુઓ થોડું, તો આપણને ઘોડો દેખાય છે, એની બાજુમાં એક નાનું સરોવર દેખાય છે, અને સરોવરની અંદર એક હંસ તરી રહ્યો દેખાય છે. ચાલો બાળકો, હવે આગળ ચાલો, તો વાતચીત કરવાની છે. તો આગળ ચિત્ર આપ્યું છે એની જ આપણે વાતચીત કરવાની છે. તો એ આપણે વાતચીતમાં આપણે સમજી જવાનું છે કે ચિત્રમાં આપણને શું કહેવા માંગે છે. તો એનો એક પ્રશ્ન આપેલો છે કે સુગરીના માળામાં કોણ છે, તેને સુગરીના માળામાં શું તકલીફ પડતી હશે. તો એને જે સુગરીનો માળો આપણને ઝાડ નીચે લટકેલો દેખાયો ને, તો એમ પૂછે છે આપણને કે એની અંદર માળામાં કોણ છે. તો એનો જવાબ છે, સુગરીના માળામાં એક મધમાખી છે. તો તેને સુગરીના માળામાં શું તકલીફ પડતી હશે, તો તેને રહેવા માટેની તકલીફ પડતી હશે. બીજો, સિંહ ક્યાં છે, તે ત્યાં શું કરતો હશે. તો એનો જવાબ છે વાતચીતની અંદર, સિંહ ઘરના આગળ છે, ત્યાં તે પાણી પીવા આવ્યો હશે. તો ત્રીજું છે, સિંહની બોર્ડમાં કોણ છે. તો તેનો જવાબ છે, સિંહની બોર્ડમાં એક જંગલી પ્રાણી છે. ચાલો બાળકો, આજે આપણે આટલું શીખીએ. નમસ્કાર.